वेलकम टू एसके प्रोग्रामिंग। तो आज ना वीडियो में आपणे एक महत्वनो एक्जाम्पल जोवानुं छे यूजिंग फॉर लूप। तो के एक नंबर आपणे यूजर पासेथी इनपुट करावशुं अने तेना परथी तेनो फेक्टोरियल नंबर कई रीते फाइंड करवो तेनुं आपणे लॉजिक लगाववानुं छे। तो चालो वीडियो स्टार्ट करीए। पहला तो आपणने खबर होवी जोईए के फेक्टोरियल एटले छे शुं। सपोज यूजर पास थी अपने एक मैसेज आपसू कि एंटर द नंबर। हवे जो यूजर नंबर में हाई एड करे से तो फेक इक्वल टू पांच नो फेक्टोरियल केटलो थाय तो 120 थाय। तो ये कई रीते आवशे ते आपणे जोवानुं छे। परंतु फेक्टोरियल नो लॉजिक कई केवी रीतनुं होय छे। सपोज तमारे पांच नो फेक्टोरियल फाइंड करवो छे, बराबर। फेक्टोरियल ने साइन करी नवा इक्वल टू साइन करू तो पांच नो फेक्टोरियल आवी रीते फाइंड थाय। ठीक छे, 520 तेरी 60, 60 टू 120 तो पांच नो फेक्टोरियल थशे 120। हवे सपोज तमने एम कीधुं के 3 नो फेक्टोरियल फाइंड करो तो कई रीते थाय। 3 × 2 × 1 3 2 6 6 1 2 6 તો 3 નો ફેક્ટોરિયલ કેટલો થશે? હવે 6 થશે। તો આવી રીતે આપણે ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવાનો છે। તો એના માટે પહેલા તો એક નંબર આપણે યુઝર પાસેથી ઇનપુટ લેવાનો છે। તો એક નંબર નામનો વેરિયેબલ હું ક્રિએટ કરીશ। એન્ટર ધ નંબર, તો આવું કરવાથી આપણે જનરલ એક નંબર જે છે એ રીડ કરી શકશું। પર્સનલ ડી ટાઈપ સ્પેસિફાયર આવ્યું કેમ કે ઇન્ટીજર નંબર મારે રીડ કરાવવો છે। હવે બીજું કરવાનું શું છે? તો કે આ યુઝરે ઇનપુટ કર્યું હોય 5 તો બરાબર, તો કેટલી વાર લૂપ ચાલવી જોઈએ મારે? 1 2 3 4 અને 5 વાર, બરાબર। યુઝર 3 ઇનપુટ કરતો 1 2 અને 3, તો ટૂંકમાં જેટલું યુઝર ઇનપુટ કરે તેટલી વાર લૂપ ચાલવી જોઈએ। પરંતુ સ્ટાર્ટિંગ ક્યાંથી થવું જોઈએ? જે તેને ઇનપુટ કર્યું હોય ત્યાંથી, અથવા તો લાસ્ટ વેલ્યુ જે આવતી હોય ત્યાં। તો જો અહીંયા જો 5 નો ફેક્ટર કરીએ તો લાસ્ટ વેલ્યુ 1 આવે છે, 3 નો કરીએ તો 1 આવે છે। ટૂંકમાં આનું તમે આવી રીતે લખી શકો, આ જે મેં આ રીતે લખ્યું હતું એનું સપોઝ તમે આવી રીતે પણ લખી શકો છો। 3 નો ફેક્ટોરિયલ એટલે 1 × 2 × 3 આવી રીતે। એવી જ રીતે અહીંયા 1 2 3 4 અને 5, તો તમે એમ લૂપ તમારે સ્ટાર્ટ 1 થી પણ કરી શકો છો। પરંતુ જવાનું ક્યાં સુધી? જે નંબર યુઝરે ઇનપુટ કર્યો ત્યાં સુધી લૂપ ચાલવી જોઈએ। તો એ કઈ રીતે પોસિબલ છે? તો એના માટે ફોર લૂપ લઈશું આપણે। ઇનિશિયલાઇઝેશન, તો કે શરૂઆત જે થતી હોય તે વેલ્યુ આપી દેવાના, આઈ ઇક્વલ ટુ 1। પરંતુ આઈ વેરિયેબલ આપણે ડિફાઈન નથી કર્યો એટલે પહેલા અહીંયા ડિફાઈન કરવો પડશે આઈ આવી રીતે। ઠીક છે, આઈ ઇક્વલ ટુ 1, કોઈ પણ નો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરો એટલે 1 થી તે નંબર સુધી તેનો ગુણાકાર થતો હોય। 3 નો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવો છે તો 1 × 2 × 3, લાસ્ટ વેલ્યુ છે 3 જ હશે। 5 નો તમારે કરવો છે ફેક્ટોરિયલ ફાઇન્ડ, બરાબર। તો શું થશે? 1 × 2 × લાસ્ટ 5 સુધી થશે। ઠીક છે, તો અહીંયા ઇનિશિયલાઇઝેશન થઈ ગયું 1 થી। તો જવાનું ક્યાં હશે? તો કે જે આ નંબર એન્ટર થયો હશે યુઝર દ્વારા ત્યાં સુધી જવાનું છે। તો આવી રીતે લખી શકાય આઈ લેસ ધેન ઇક્વલ ટુ નંબર ધેન આઈ પ્લસ પ્લસ। હવે જનરલ તમે વિચારો કે આમાં થાય છે શું? તો ગુણાકાર થાય છે અને આ વેલ્યુ ચેન્જ થાય છે એક પછી એક। આ વેલ્યુ જે ચેન્જ થતી હોય એ તો આઈ ની વેલ્યુ હશે, અહીંયાથી ઇન્ક્રીમેન્ટ થશે, બરાબર। આઈ ઇક્વલ ટુ 1 કન્ડિશન ચેક કરીને ઇન્ક્રીમેન્ટ એટલે 1 2 3, એટલે એક એક્સ્ટ્રા વેરિયેબલ મારે ક્રિએટ કરવો પડશે, તેનું નામ આપું છું ફેક્ટ। તો અહીંયા હું લખું છું ફેક્ટ ઇક્વલ ટુ, કરવાનું શું છે? તો કે આ પહેલા શું થશે? 3 × 6, 3 × 2 એટલે 3 × 2 6 6 × 1, એવી રીતે ચાલવાનું છે બધું। આને થોડુંક મોર સ્પેસિફિક બનાવું। 5 નો ફેક્ટોરિયલ ઇક્વલ ટુ, પેલા ગુણાકાર થઈ જાય છે 5 × 6 20 એટલે 20, પછી ગુણ્યા 3 × 2 × 1 આવી રીતે। હવે ગુણાકાર શોનો થશે? તો કે 20 × 3 થશે એવી રીતે। તો એના માટે અહીંયા આપણે એવું લોજિક લખવું પડશે જે જવાબ આવી જાય તેની સાથે આપણે આને ગુણવાનો છે। તો કે હું ફેક્ટોરિયલની અંદર મીન્સ કે ફેક્ટ નામનો જે વેરિયેબલ લીધો તેની અંદર જવાબ સ્ટોર કરે એટલે એને ગુણ્યા હું આઈ કરી દઈશ।
આવું કરવાથી જનરલ ડમ્પમાં મારો જવાબ આવી જશે. તો એ કઈ રીતે આવશે એ હું હમણાં તમને ટ્રેસ કરીને સમજાવું. ફેક્ટ ઇક્વલ ટુ પર્સન્ટેજ ડી કોમા ફેક્ટ. પ્રોગ્રામ આપણો તૈયાર થઈ ગયો છે. હવે સપોઝ આ પ્રોગ્રામનો રન કરવા જાય છે, આમાં એન્ટર કરું છું 5, તો 5 નો ફેક્ટોરિયલ છે 120, તો એ જવાબ આપણે આવવો જોઈએ. તો જો ફેક્ટ ઇક્વલ ટુ 20848 આવે છે, તો એ કઈ રીતે બન્યું એ પણ હું તમને સમજાવું. તો જ્યારે પણ આપણે કોઈ પણ વેરિયેબલનું ડિક્લેરેશન કરીએ છીએ, ત્યારે જો આપણે તે વેરિયેબલની વેલ્યુ અસાઇન નથી કરતા, તો કમ્પાઇલર તેને ગાર્બેજ વેલ્યુ અસાઇન કરી આપે છે. મીન્સ કે મેમરીમાં જ્યારે સ્ટોર થાય ત્યારે તમે તેમાં કોઈ વેલ્યુ ઇનિશિયલી અસાઇન નથી કરતા ને, તો તેની અંદર ગાર્બેજ વેલ્યુ સ્ટોર થતી હોય. સપોઝ આમાં સમજો કે આની અંદર ફેક્ટમાં ગાર્બેજ જ આવવાની છે, એટલે 20 વેલ્યુ એવી ગાર્બેજ આવી ગઈ, તો અહીંયા શું થવાનું છે, ડાયરેક્ટલી 20×1 થશે, પછી 20×2 થશે, એટલે માટે 120 નહીં આવે. એટલા માટે તમારે અહીંયા ફેક્ટ નામનો જે વેરિયેબલ લ્યો તેને કમ્પલસરી ઇનિશિયલાઇઝ કરવો પડશે 1 થી. 1 થી શા માટે, કેમ કે અહીં આપણે મલ્ટિપ્લિકેશન કરવાના છીએ. જો હું ફેક્ટ ઇક્વલ ટુ હું 0 ઇનિશિયલાઇઝ કરું ને, તો મારો જવાબ 0 જ આવે, કેમ કે 0 સાથે કોઈ પણ વેલ્યુનો ગુણાકાર થાય તો એ 0 જ થઈ જાય. જો ફેક્ટ ઇક્વલ ટુ 0 આવે, એટલે જ્યારે પણ આપણે કોઈ પણ વેરિયેબલ ક્રિએટ કર્યો હોય અને તેનો જે આન્સર આવતો હોય, જે લોજિક લગાવી મલ્ટિપ્લિકેશન સાથે હોય, તો તેને આપણે કમ્પલસરી 1 સાથે ઇનિશિયલાઇઝ કરવો જરૂરી છે. અધરવાઇઝ તમારો જે આન્સર છે ઓલવેઝ 0 આવશે. હવે સપોઝ હું એન્ટર કરું છું 5, તો જો ફેક્ટોરિયલ જ 120 આવે છે. 3, તો કે ફેક્ટ ઇઝ 6, તો આપણો પ્રોગ્રામ કમ્પ્લીટ થઈ ગયો. તો આ વર્ક્સ કઈ રીતે કરે છે હું તમને સમજાવું. પહેલા તો 3 વેરિયેબલ ડિફાઇન થઈ ગયા, નંબર, આઈ અને ફેક્ટ. નંબરમાં સપોઝ ડાયરેક્ટ તમને મેસેજ આવશે, ફેક્ટમાં તો વેલ્યુ પણ ઇનિશિયલાઇઝ કરેલી છે, એટલે ફેક્ટમાં આવી ગઈ વેલ્યુ 1, બરાબર. હવે મેસેજ પૂછશે એન્ટર ધ નંબર, નંબરમાં સપોઝ હું 3 એન્ટર કરીશ, અને જેવું જ એન્ટર પ્રેસ કરીશ એટલે આ નંબર નામનો જે વેરિયેબલ છે એની એડ્રેસ ઓફ સાઇન યુઝ કર્યો, એટલે નંબરની અંદર સ્ટોર થઈ જશે 3, ઠીક છે. હવે શું થશે, ડાયરેક્ટલી ફોર લૂપ સ્ટાર્ટ થશે, એટલા માટે આ ઇક્વલ ટુ 1 તે પહેલા અસાઇન કરી દેશે, આઈમાં આવી જશે 1, ઠીક છે. અહીંયા થોડુંક એન્ટર મારી દઉં એટલે ત્યાં હું આઉટપુટ લખી શકું, ઠીક છે. અહીંયા આઈમાં આવી ગયું 1, ક્યાંથી, તો કે અહીંયા ઇનિશિયલાઇઝેશન સ્ટેપથી. એના પછી ડાયરેક્ટલી કન્ડિશન ચેક કરશે, આઈ લેસ ધેન ઇક્વલ ટુ નંબર, તો અહીંયા કન્ડિશન હું લખું છું આઈ લેસ ધેન ઇક્વલ ટુ નંબર. આઈ ની વેલ્યુ શું છે, તો આઈ ની વેલ્યુ 1 છે. લેસ ધેન ઇક્વલ ટુ નંબર, નંબર ની વેલ્યુ શું છે, તો કે નંબરમાં 3 છે. તો અહીંયા આપણે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઓપરેટરનો યુઝ કર્યો છે. જ્યારે પણ આપણે તે ઓપરેટરનો યુઝ કરીએ છીએ ત્યારે લેફ્ટ હેન્ડ ઓપરેન્ડની જો વેલ્યુ હોય રાઈટ હેન્ડ ઓપરેન્ડ કરતા નાની હોય અથવા તો ઇક્વલ હોય, તો એ ટ્રુ રિટર્ન કરે, અધરવાઇઝ તે ફોલ્સ રિટર્ન કરે. તો આપણા કેસમાં લેફ્ટ હેન્ડ ઓપરેન્ડ 1 છે, રાઈટ હેન્ડ ઓપરેન્ડ 3 છે, તો એટલા માટે તે ટ્રુ રિટર્ન કરશે. હવે આ કન્ડિશન અહીંયાથી ટ્રુ રિટર્ન કર્યું એટલે ડાયરેક્ટલી આવી જશે અહીંયા, એટલે તે ફેક્ટ ઇક્વલ ટુ ફેક્ટ ઇન્ટુ આઈ જે સ્ટેટમેન્ટ લખ્યું છે તે એક્ઝિક્યુટ કરશે, ઠીક છે. તો ફેક્ટ ની વેલ્યુ કેટલી છે અત્યારે, તો જો ફેક્ટ ની વેલ્યુ 1 છે, તો 1 ઇન્ટુ આઈ ની વેલ્યુ કેટલી છે, આઈ ની વેલ્યુ 1 છે, તો કે 1, તો 1 ઇન્ટુ 1 એટલે આન્સર શું આવવાનો છે, તો 1 આવવાનો છે. તો આ જે 1 છે આ ફેક્ટમાં સ્ટોર થઈ જશે, એટલે કે આ જે 1 વેલ્યુ છે તેને કમ્પાઇલર ફરીવાર ઓવરરાઇટ કરીને 1 જ આપશે તેની અંદર. પછી ડાયરેક્ટલી આઈ પ્લસ પ્લસ થવા જશે, તો આઈ ની વેલ્યુ શું છે, તો કે આઈ ની વેલ્યુ 1 છે, 1 માં 1 પ્લસ થાય એટલે 2, તો આઈ ની વેલ્યુ થઈ જશે 2. પછી ફરીવાર અહીંયા કન્ડિશન ચેક કરશે, 1 લેસ ધેન ઇક્વલ ટુ નંબર, તો કે આઈ ની વેલ્યુ શું છે, તો કે 1, 1 લેસ ધેન ઇક્વલ ટુ નંબર, નંબર ની વેલ્યુ તો કે 3 છે. તો આમાં સોરી આઈ ની વેલ્યુ કેટલી થઈ છે, 1 નહીં 2 થઈ છે. આ ઇન્ક્રીમેન્ટ સાથે આઈ ની વેલ્યુ આપણે શું 1 પ્લસ 1 એટલે કે 2 થઈ, એટલે અહીંયા કન્ડિશન ચેક કરવા જશે, આઈ લેસ ધેન ઇક્વલ ટુ નંબર, તો આઈ ની વેલ્યુ 2 લેસ ધેન ઇક્વલ ટુ 3, તો આ પણ શું રિટર્ન કરશે, તો કે ટ્રુ રિટર્ન કરશે. હવે આ કન્ડિશન અહીંયાથી ટ્રુ રિટર્ન કર્યું એટલા માટે ડાયરેક્ટલી અહીંયા આ સ્ટેટમેન્ટ પર આવીને તે એક્ઝિક્યુટ કરશે. તો ફેક્ટ ની વેલ્યુ કેટલી છે અત્યારે, તો ફેક્ટ ની વેલ્યુ છે 1, અહીંયા 1 એઝ ઇટ ઇઝ રહેશે. સેકન્ડ આઈ ની વેલ્યુ કેટલી છે, તો કે આઈ ની વેલ્યુ છે ને થઈ, તો કે 2 થઈ, તો અહીંયા થઈ જશે 2. 2 ઇન્ટુ 1 એટલે 2 થશે. તો આ જે 2 છે તે આ ફેક્ટ નામના વેરિયેબલ ની અંદર સ્ટોર થશે. તો ફેક્ટ વેરિયેબલમાં કેટલા આવ્યા, 2 આવ્યા. એના પછી શું થશે, ફરી વાર તે ઇન્ક્રીમેન્ટ કરશે આઈ પ્લસ પ્લસ,
આઈ ની વેલ્યુ જે હોય તેમાં 1 પ્લસ કરશે તો આઈ ની વેલ્યુ શું છે તો કે 2 છે 2 પ્લસ 1 એટલે કે 3 હવે ઇન્ક્રીમેન્ટ થઈ ગયા પછી ફરી ભાઈ અહીંયા કન્ડિશન ચેક કરવા દેશે આઈ લેસ ધેન ઇક્વલ ટુ નંબર આઈ ની વેલ્યુ કેટલી છે તો કે 3 છે 3 લેસ ધેન ઇક્વલ ટુ નંબર નંબર ની વેલ્યુ કેટલી છે તો કે 3 યુઝર ઇનપુટ કરેલો છે હવે આ કેસમાં શું રિટર્ન કરશે આપણે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઓપરેટર નો યુઝ કર્યો છે અને લેફ્ટ હેન્ડ ઓપરેન્ડ ની વેલ્યુ અને રાઈટ હેન્ડ ઓપરેન્ડ ની વેલ્યુ બંને સેમ છે એટલા માટે ફરી વાર આ ટ્રુ રિટર્ન કરશે હવે અહીંયાથી ટ્રુ રિટર્ન થયું એટલે બોડી ઓફ લૂપ એક્ઝિક્યુટ થાય એટલે કે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે તો એમાં શું થશે ફેક્ટ ની વેલ્યુ શું છે તો કે ફેક્ટ ની વેલ્યુ 2 છે તો અહીંયા 2 આવી જશે ધેન આઈ ની વેલ્યુ શું છે તો કે આઈ ની વેલ્યુ 3 છે તો અહીંયા આવી જશે 3 3 ઇન્ટુ 2 એટલે આન્સર થાય 6 એટલે ફેક્ટ ની અંદર આ જે 6 આન્સર આવ્યો તે સ્ટોર થઈ જશે તો ફેક્ટ માં કેટલા આવ્યા તો કે 6 આવ્યા હવે શું થશે ફરીવાર આઈ પ્લસ પ્લસ થશે આઈ ની વેલ્યુ જે હોય તેમાં 1 પ્લસ કરશે તો આઈ ની વેલ્યુ 3 છે 3 પ્લસ 1 એટલે કે 4 હવે શું થશે અહીંયા ફરીવાર કન્ડિશન ચેક કરવા જશે આઈ લેસ ધેન ઇક્વલ ટુ નંબર આઈ ની વેલ્યુ કેટલી છે તો કે 4 છે 4 લેસ ધેન ઇક્વલ ટુ નંબર નંબર ની વેલ્યુ કેટલી 3 છે તો જો જ્યારે પણ આપણે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઓપરેટર નો યુઝ કર્યો હોય ને ત્યારે લેફ્ટ હેન્ડ ઓપરેન્ડ ની જે વેલ્યુ છે એ રાઈટ હેન્ડ ઓપરેન્ડ કરતા નાની હોવી જોઈએ અથવા તો ઇક્વલ હોવી જોઈએ તો આપણા કેસમાં લેફ્ટ હેન્ડ ઓપરેન્ડ 4 છે અને રાઈટ હેન્ડ ઓપરેન્ડ 3 છે તો આ કેસ ની અંદર લેફ્ટ હેન્ડ ઓપરેન્ડ ની વેલ્યુ નાની પણ નથી અને ઇક્વલ પણ નથી એટલા માટે તે ફોલ્સ રિટર્ન કરશે ઠીક છે તો આ કન્ડિશન એ કર્યું ફોલ્સ રિટર્ન જ્યારે પણ ફોર લૂપ નો આપણે યુઝ કર્યો જ્યારે કન્ડિશન જો ફોલ્સ રિટર્ન કરે તો જે લૂપ હોય એ ટર્મિનેટ થઈ જાય એટલે કે આપણું કર્સર આવી જાય ડાયરેક્ટ અહીંયા ડાયરેક્ટ નીચે જે સ્ટેટમેન્ટ લખ્યા છે તે પ્રિન્ટ કરશે તો તમને આઉટપુટમાં શું મળશે ડાયરેક્ટલી આ પ્રિન્ટ કેપ એક્સેસ થશે એટલે કે ફેક્ટ ઇક્વલ ટુ પર્સન્ટેજ ડી એટલે તમને આવી રીતે મળશે ફેક્ટ ઇક્વલ ટુ પર્સન્ટેજ ડી પર્સન્ટેજ ડી અને અહીંયા વેરિયેબલ કયો હતો કે ફેક્ટ હશે તો ફેક્ટ ની વેલ્યુ જે હશે એ આ ડી ની જગ્યાએ તે ઓવરરાઈટ થાય એટલે મીન્સ કે ત્યાં પ્રિન્ટ થઈને આવશે તો ફેક્ટ ની વેલ્યુ શું છે તો 6 છે તો આ પર્સન્ટેજ ડી ની જગ્યાએ આવી જશે 6 તો કે તમારું જે આઉટપુટ છે આ રીતે આવશે તો એન્ટર ધ નંબર નો નંબર માં તમે 3 નાખશો તો ફેક્ટ ઇક્વલ ટુ 6 તેવો આઉટપુટ આવશે ફેક્ટ ઇક્વલ ટુ 6 તો આ રીતે મેં જેમ તમને પ્રોગ્રામ ટ્રેસ કરાવ્યો તમારે એવરી પ્રોગ્રામ આવી રીતે ટ્રેસ કરવા જેથી તમને વધારે આઈડિયા આવે કે કઈ રીતે કમ્પાઇલર પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરે છે જો આજનો પ્રોગ્રામ તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને કાંઈ પણ કરી હોય તો કમેન્ટ કરો થેન્ક યુ ફોર વોચિંગ